नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी। गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आ चोमासाना अत्यार सुधी थयेला वरसादे देशना केटलाक विस्तारों में तबाही मचावी छे। सतत थई रहेला भारे वरसाद ने कारणे लोकोने क्यांक भूस्खलन तो क्यांक पूर जेवी स्थितिनो सामनो करवो पड़ी रह्यो छे। हवामान विभागनी आगाही अनुसार वात करिए तो लोकोने हजी पण 4 ऑगस्ट सुधी वरसादनो सामनो करवो पड़शे। हमणा हूँ गुजरातनी वात नथी करी रह्यो, गुजरात सिवायना घणा विस्तारोनी वात करी रह्यो छूँ। आवनारा 3 થી 4 દિવસો સુધી દેશના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેવાનો છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આગામી 3-4 દિવસો સુધી સમગ્ર દેશના કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે એના ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ। ખાસ કરીને ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસો દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે એના ઉપર વાત કરીશું। માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી। સૌ પ્રથમ આપણે ગુજરાત સિવાયના બીજા વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે એના ઉપર વાત કરીશું અને એના પછી આપણે ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે એના ઉપર વાત કરીશું। મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને જણાવવા માંગીશ કે જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। તો ચાલો જાણીએ આગામી 4 ઓગસ્ટ સુધી વરસાદના અંગે હવામાન વિભાગનું શું કહેવું છે। સૌથી પહેલા આપણે યુપીમાં વરસાદ ઉપર વાત કરીએ તો આજે 1 ઓગસ્ટ અને આવતીકાલે 2 ઓગસ્ટના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે। 2 ઓગસ્ટ સુધી પૂર્વીય યુપીના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ વેધરે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગોમાં વ્યાપક વરસાદ થઈ શકે છે। હવે આપણે વાત કરીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની। ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે લો પ્રેશર એરિયા અને મોનસૂન કરેંટના કારણે। 1 અને 2 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે। હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 થી 4 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાનના પૂર્વ ભાગો અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગોમાં ઘણી બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે। હાલમાં ભારે વરસાદની પ્રવૃત્તિઓ 3 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે। હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી અનુસાર 2 ઓગસ્ટ સુધી પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। હવે આપણે વાત કરીએ છત્તીસગઢ અને ઝારખંડની। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં 2 ઓગસ્ટ સુધી વ્યાપક ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। બીજી બાજુ સ્કાયમેટ વેધરની રિપોર્ટના અનુસાર આગામી 24 કલાકમાં પૂર્વ ઝારખંડ અને પૂર્વ રાજસ્થાનમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના બાકીના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થાય એવી શક્યતાઓ રહેલી છે। પંજાબના ઘણા બધા વિસ્તારોમાં 2 ઓગસ્ટ સુધી અને હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। આજથી કરી અને 4 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડ અને હરિયાણાના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। ખાલી એટલું જ નહીં પણ હમણાં જે વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે એ વિસ્તારોને પણ આગામી 3-4 દિવસો સુધી રાહત મળવાની કોઈ પણ શક્યતા નથી જણાઈ રહી। મિત્રો, હમણાં સુધી આપણે ગુજરાતને બાદ કરતા બીજા વિસ્તારોમાં વરસાદની જાણકારી આપી છે। હવે આપણે જાણીએ કે આગામી 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેવો રહેવાનો છે। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે વરસાદને લઈને ગુજરાત માટે પણ આગાહી કરેલી છે। આગામી 4 દિવસો સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે। આની સાથે સાથે આજે રાત્રે સમગ્ર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે। 2 અને 4 ઓગસ્ટ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। આની સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ મેઘરાજા મહેરબાન થઈ શકે છે। મોડાસા, પાટણ અને મહેસાણામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે। બીજી બાજુ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નડિયાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હમણાં સુધી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયા બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આનાથી પહેલાં આગાહી કરી હતી કે રાજ્યમાં 31 જુલાઈ પછી 2 દિવસ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના લીધે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બંધાશે। હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેનાથી હમણાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો આગામી 4 ઓગસ્ટ સુધી નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,
અને નવસારી આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ 4 ઓગસ્ટ સુધી ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી છે। કચ્છના અડધા ભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે તો અડધા ભાગના વિસ્તારોમાં બિલકુલ વરસાદ ન થાય એવી પણ શક્યતા છે। બનાસકાંઠાની વાત કરીએ તો 4 ઓગસ્ટ સુધી સંપૂર્ણ બનાસકાંઠામાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। પાટણની વાત કરીએ તો ત્યાં પણ 4 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદની આગાહી છે। સાબરકાંઠામાં મધ્યમથી થોડોક વધારે વરસાદ આવે એવી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4 ઓગસ્ટ સુધી સામાન્ય અથવા હળવો વરસાદ પડે એવી શક્યતાઓ છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે। એકધારા વરસાદની શક્યતાઓ કચ્છ અને સૌરાષ્ટ્રમાં હમણાં સુધી નથી। નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 4 ઓગસ્ટ સુધી વરસાદની માત્રા થોડીક વધુ રહી શકે છે। આના સિવાય સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડોક વધારે રહી શકે છે, જેમાં કોઈક કોઈક વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટા આવી જાય એવી પણ શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સિવાયના જે વિસ્તારો છે, મતલબ કે જે દરિયાકાંઠાથી દૂરના વિસ્તારો છે, ત્યાં પણ છૂટા છવાયા હળવા વરસાદના ઝાપટા આવી શકે છે। હવે છેલ્લે આપણે ટૂંકમાં વાત કરી લઈએ કે આજે રાત્રે કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। હમણાં જે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, એના ઉપરથી આગાહી કરવામાં આવી છે કે આજે રાત્રે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે। જો વિસ્તારોની વાત કરીએ તો આજે રાત્રે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડોક વધારે રહી શકે છે। કચ્છમાં પણ આજે રાત્રે ઘણા બધા વિસ્તારોમાં હળવો અથવા મધ્યમ વરસાદ જોવા મળે એવી આગાહીઓ છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં તો ગુજરાત સિવાયના બીજા વિસ્તારોમાં વરસાદ કેવો રહેશે એના ઉપર વાત કરી અને એના પછી આગામી 4 ઓગસ્ટ સુધી ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ થઈ શકે છે એના ઉપર ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરી છે। તો મિત્રો, આ બધી આગાહીઓ ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ કરીને જણાવવા ખાસ વિનંતી। મિત્રો, આ વિડીયો બનાવવામાં ઘણો જ સમય લાગ્યો છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।